નમસ્કાર. સમગ્ર વિશ્વએ યોગના ફાયદાઓને આજે સ્વીકૃતિ આપી છે. તેના ફળસ્વરૂપે યુનો દ્વારા 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી કૃપાનંદ મહારાજ આયોજિત ઓનલાઈન ધ્યાન યોગ મહાશિબિરની વાત જાણી ખૂબ જ ખુશી અનુભવું છું. આજના કોરોના મહામારીના સમયમાં શારીરિક સ્વાસ્થ્યનું ખૂબ જ મહત્ત્વ છે. આજના સતત પ્રવૃત્તિશીલ જીવનશૈલીના કારણે માણસ સતત તાણ અનુભવે છે અને તેની સીધી અસર શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. તેના નિવારણ માટે ધ્યાન યોગ આજના સમયમાં શ્રેષ્ઠ ઔષધિ છે. આ શારીરિક સ્વાસ્થ્ય માટે ધ્યાન યોગ દ્વારા રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થઈ શકે છે. શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્ત્વ તેટલું જ માનસિક સ્વાસ્થ્યનું પણ મહત્ત્વ છે. ધ્યાન યોગ દ્વારા સતત ચંચળ રહેતા મનની ચંચળતા પર કાબૂ મેળવી માનસિક સ્વાસ્થ્ય મેળવી શકાય છે. એટલે કે મનને આપણું મિત્ર બનાવી સતત આનંદમાં રહી શકાય છે. જ્ઞાન અને ધ્યાનની ગંગા અને હિમાલયની કંદરાઓમાંથી વિશ્વ કલ્યાણના હેતુ સામાન્ય જનના હિતાર્થે આ ભગીરથ પ્રયાસ છે. આગામી તારીખ 23 થી 30 ડિસેમ્બર સુધી સવારે 6 થી 8 ઓનલાઈન સમર્પણ ધ્યાન શિબિર પરમ પૂજ્ય સ્વામી શિવ કૃપાનંદ મહારાજ દ્વારા યોજવાની છે. તેનો લાભ ઘર બેઠા લઈ શકાશે. આ ધ્યાન યોગની મહાશિબિરમાં વધુમાં વધુ વધારો સાધકો ભાગ લે અને તેઓ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મેળવે તેવી મારી લાગણી છે. આ સમર્પણ ધ્યાન શિબિરની સાધકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવે તેવી સૌ સાધકોને હાર્દિક શુભકામના પાઠવું છું. આ સમર્પણ ધ્યાન યોગ મહાશિબિરની સર્વ રીતે સફળતા માટે મારી શુભકામનાઓ.